નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય કલ્ચર ગુજરાતી પ્રથમ ભાષા. બાળમિત્રો, આજે આપણે પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો એનો ભાગ 3 જોવા જઈ રહ્યા છીએ. બરાબર, ભાગ 1 અને 2 તમે એનો અભ્યાસ કર્યો હશે, વાર્તાઓ પણ વાંચી હશે. બરાબર, એમાં એક ગીત આવ્યું હતું, વાર્તા આવી હતી વાંદરાની આવી હતી ને, તો આજે પણ એક ગીત છે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે એક કાચબા અને હંસ વિશે વાર્તાના સ્વરૂપમાં ગીત છે તે આપણે ગાઈશું. બરાબર, ગીત ગાઓ, ગીતનું સમૂહ ગાન કરાવો. સમૂહ ગાન કરાવવું એટલે કે બધાએ સાથે ગાવાનું. બરાબર, તમે વર્ગખંડમાં હોય તો બધાને સાથે આ ગીત ગવડાવત. તો અત્યારે આપણે તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને સાથે સાથે જેવું આવડે તેવું ગાવાનું છે. બરાબર, તો ચાલો આપણે ગીત ગાઈએ. ટપુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવની રાતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસે લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું, માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શિંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલાને અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળીથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોએ મોમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કઈ ઓછું પાણી છે કે છબછબિયા કરતા તરશે. ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંઝવાની એ એમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી શિંગ, ટપ્પુ ભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની એમ, જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કર્યું ને મીઠા ગીતો ગાયા. તો બાળમિત્રો, આ હતું એક લપલપ્યા કાચબાનું ગીત. લપલપ્યા એટલે એને બોલ્યા વગર ચાલતું ન હતું, એને આખો દિવસ બોલવા જ જોઈતું હતું, કોઈ ને કોઈ વાતો કર્યા રહેતું હતું. તો બાળમિત્રો, ચાલો આપણે આ ગીતની સમજૂતી જોઈ લઈએ કે કાચબો હતો તેનું નામ શું હતું? ટપ્પુ. અટક હતી લપલપ્યા, અટક હતી લપલપ્યા, આપણું જેવી અટક હોય છે નામની આગળ પટેલ હોય. બરાબર, એ રીતના આની પણ અટક હતી લપલપ્યો કાચબો. અટક એ માટે એવી આપી હતી કે તેને બોલવું ખૂબ જ ગમતું હતું, નહીં તો પછી કાચબાની તો કંઈ અટક હોય નહીં. બરાબર, તો આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. કાચબાનું કામ શું હતું? એને તો કંઈ કામ હોય નહીં. બરાબર, પાણીમાં રહેતો હતો એટલે આખો દિવસ
ખાઈ પીવે મોજ મસ્તી કરે અને પાણીમાં છપછપિયા કર્યા કરતો હતો. એક સવારે સાવ નિરાતે બેઠો ટપ્પુ પાળે. તો એક દિવસ તો સાવ નિરાત એટલે કે શાંતિ, નિરાત શબ્દનો અર્થ શું થાય, શાંતિથી ટપ્પુ ત્યાં પાણીની પાળે નદી કિનારે તળાવ કાંઠે ત્યાં બેઠો હતો. પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. પાળે બેઠો એટલે પાળ કેવી હોય, ઢાળવાળી હોય, બરાબર. પાળી જોઈ છે ને, નદી હોય તળાવ હોય એની જે કિનાર હોય એને પાળ કહેવાય. તો એ ઢાળવાળી હતી. ત્યાં બેઠો હતો એટલે એના શરીર ઉપર જે કઠણ કઠણ એની પીઠ હોય ને એની ઉપર પાણીમાંથી આવ્યો હોય એટલે એની પર પાણીના ટીપા બાજેલા હતા. અને ઢાળમાં બેઠો હતો એટલે ટીપા નીતરતા હતા, ટીપા લીસા લીસા ઢાળેથી પડતા હતા. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી દોડી. આકાશમાંથી, આકાશમાં તો શું હોય, વાદળ હોય, બરાબર. એટલે કે આકાશમાંથી એક ધોળી વાદળી નીચે ઉતરી. એને તો દૂરથી એવું જ લાગ્યું કે આકાશના આ સફેદ સફેદ વાદળો નીચે આવતા દેખાય છે. પણ એને જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. એટલે બે હંસો હતા, સફેદ સફેદ સરસ રૂના પૂમડા જેવા સફેદ સફેદ હંસો હતા. હંસો અને હંસરીનું ટોળું હતું. તો કે છે, દૂરથી જોયું તો એને વાદળ નીચે આવતું જોયું, પણ થોડુંક ધ્યાન દઈને ઝીણવટથી એને નજર કરી તો શું દેખાયું, ઉડતા હોય એટલે બહુ ખબર પડી નહીં પાંખો, પણ વાદળ જેવી હોય એટલે એને પહેલાં વાદળ દેખાયું અને ઝીણવટથી નજર કરી થોડુંક હલતું હતું ત્યાં તો એને હંસની ટોળી ઉપરથી નીચે ઉતરતી દેખાઈ. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું. એક વખત ટપ્પુએ એવી રીતના સપનું જોયું કે જ્યાં માનસરોવર અમે જશું. માનસરોવર એટલે સરસ એવું સુંદર એવું તળાવ, બરાબર. તળાવથી થોડુંક મોટું હોય એટલે એને સરોવર કહ્યું છે. તો આ સરોવર છે હિમાલય બાજુ આવેલું છે, બરાબર. ત્યાં બરફના મોટા મોટા પહાડો હોય, હંસ હોય. તો આ હંસ ત્યાં રૂપાળા સુંદર અને ત્યાં આગળ સાચા મોતીનો ચારો. હંસો શું ખાય તો મોતી. તે મોતી કેવા, સાચા મોતી ખાય. એટલે એને એક વખત એવું સપનામાં જોયું હતું કે હું પણ ક્યારેક માનસરોવર જઈશ. હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. હંસ જેવા સાચા મોતી ખાય છે તેવા મોતી પણ મને ખાવા ત્યાં મળશે કે છે. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ. પેલા હંસો જેવા નીચે આવ્યા એવા તરત જ આ લપલપિયા કાશબાએ, બોલકણા કાશબાએ એની સાથે દોસ્તી કરી લીધી, બરાબર. નીચે આવ્યા એવા તરત જ તેને મળવા ગયું, વાતો કરી અને પ્રોમિસ લીધું કે મને પણ તમારી સાથે માનસરોવર લઈ જજો. હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. એટલે પેલા હંસ અને હંસની તો હંસનું ટોળું હતું એ તો ટોળી હતી એ તો તૈયાર થઈ ગયા કાચબાને પોતાની સાથે લઈ જવા. પણ શું કીધું કે જો તારે અમારી સાથે આવવું હોય તો કે છે તારે રસ્તામાં બોલવાનું નહીં, તો તને અમારી સાથે અમે લઈ જઈએ. પણ આ હંસને તો બોલ બોલ કરવાની ટેવ હતી, બરાબર. તો ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ. હવે તમારે ક્યાંય જવાનું હોય પ્રવાસમાં તો તમે પણ શોપિંગ એટલે કે ખરીદી કરો છો. તમારી પાસે કોઈ વસ્તુ ના હોય અથવા હોય અને જૂની હોય તો પણ તમે નવી વસ્તુ ખરીદવા જાઓ છો. એવી રીતના આ ટપ્પુ કાચબાને પણ બહાર જવાનું હતું, માનસરોવર જવાનું હતું એટલે એને પણ થોડીક શોપિંગ કરી લીધી કે છે. તો ઘણી બધી વસ્તુ એને જરૂરી હોય સાથે એવી એણે લઈ લીધી અને લીધી ખારી સિંગ પણ લીધી. બીજી જરૂરી વસ્તુઓ ખાવા પીવાની પહેરવાની એ બધી વસ્તુ એને લઈ લીધી, જરૂર હોય એ બધી વસ્તુ એણે લીધી. હંસ લાકડી લઈને આવ્યું ઉડવા ટાણું. હંસ લાકડી લઈને આવ્યા અને ઉડવાનો સમય થઈ ગયો. હંસો લાકડી શા માટે લાવ્યા હતા, કારણ કે પેલા કાચબાને સાથે લઈ જવાનો હતો. કાચબાને તો પાંખો હતી નહીં, એને ઉડતા ન ફાવે એટલે કે છે આ કાચબાને સાથે પ્રોમિસ તો કરી લીધું છે, આપણે વચન તો લઈ લીધું છે, પણ કે છે એને આપણે માનસરોવર સુધી કેવી રીતના લઈ જવું. એટલે હંસોએ એક યુક્તિ બનાવી, ઉપાય એમને શોધી કાઢ્યો કાચબાને પોતાની સાથે લઈ જવા માટે. તો એ હંસ અને હંસલાએ શું કર્યું કે એક મોટી લાંબી લાકડી લઈ આવ્યા અને પોતાની ચાંચમાં બંને છેડા
એક બાજુ એક હંસે અને બીજી બાજુએ બીજા હંસલીએ પકડી લીધી ચાંચમાં લાકડી અને વચ્ચે કાચબાને રાખ્યું કે તું પણ તારા મોઢા વડે આ લાકડીને પકડી રાખ અને રસ્તામાં તારે ક્યાંય કશું બોલવાનું નથી. જો બોલે તો શું થાય બાળમિત્રો? ચાલો આપણે આગળ જોઈએ. આ તો બધા ત્રણે ત્રણ ઉડવા માંડ્યા. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી. તળાવની પાળીથી ઉડી સાહી એક સવારી. મગર માછલા અને દેડકાએ તો આવું ક્યારેય જોયું નહોતું. હંસ અને હંસલીને તો ઉડતા જોયા હતા, પણ સાથે કે આ લાંબુ લાંબુ લાકડી ને કાચબો ને આ એક સાહી સવારી હોય તેવું લાગે છે. એટલે એમ કરીને મગર દેડકો ને કાચ જે માછલા હતા એ બધા જોઈ રહ્યા કે આકાશમાં સરસ મજાની રાજાની એવી ટોળી જઈ રહી છે કે છે શાહી સવારી. જો અહીંયા આગળ નીચે ચિત્રમાં તમને શાહી સવારી દેખાય છે બરાબર, આજુબાજુ હંસ હંસલી અને વચ્ચે કાચબો દેખાય છે ને? હા, તો આને શાહી સવારી કહેવાય. અને નીચે જો માછલી ને દેડકા ને મગર ને દેખાય છે ને? હા, એ બધા શાહી સવારીને જોઈ રહ્યા છે કે છે. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. હા, તો કે છે આકાશમાં કંઈક નવાઈ જેવું લાગે તેવું આકાશમાં ઉડી રહ્યું છે. એટલે જેને નહોતું જોયું એ લોકો પણ બહાર પોતાના દરવાજાના બારણા ખોલી ખોલીને જોવા નીકળે છે કે આ આકાશમાં શું ઉડે છે. હંસને તો ઉડતા જોયા છે, પણ કાચબાને આવી રીતના પહેલી વખત જોયો છે. એટલે સૌ કોઈ આવું નવાઈ લાગે તેવું અચરજ પમાડે તેવું દ્રશ્ય જોવા માટે પોતાના ઘરના દરવાજા ખોલી બહારમાં જોવા ઉમટી પડ્યા છે. ઉમટી પડ્યા એટલે નીકળી પડે બહાર આવી જવું એક સાથે. ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. તેણે તો આટલા બધા લોકોને નીચે જોયા, ખુશ ખુશ થઈ ગયા કે બધા મને જોવા બહાર આવ્યા છે. એ તો મજા પડી ગઈ આ બધાને જોઈને. મગર કાચબાન માછલાન દેડકાન બધું હતું, અને આ બીજા બધા ગામના લોકો જાત જાતને બધા જોવા નીકળ્યા હતા. એટલે કે છે ટપ્પુભાઈ તો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા અને ફૂલાઈ ગયા અને બધાને બાય બાય ટાટા એવું બોલવા લાગ્યા. અને જેવું બાય બાય ટાટા કીધું તેવું શું થયું? મોઢામાંથી લાકડી છૂટી ગઈ. છૂટી ગઈ લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે. મોઢામાંથી લાકડી છૂટી જાય તો શું થાય બાળમિત્રો? હા, નીચે ટપ દઈને પડી ગયા. ઊંધા માથે ટપ્પુભાઈ તો નીચે પડ્યા. ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. કોઈ પણ માણસ હોય ઊંચે ચડે એટલે એનામાં બહુ લાંબી બુદ્ધિ ચાલે નહીં, ખૂબ જ ફૂલાઈ જાય છે, હરખાઈ જાય છે. એટલે આપણને આ લીટીમાં કહે છે કે આપણે જેટલા ઊંચા પદ પર પહોંચીએ ત્યાં આગળ સમજણ તમારી સારી રાખવાની. બરાબર, કોઈ દિવસ નાનો એવો વિચાર કરીને કોઈ પગલું ભરવું નહીં. એટલે ઊંચે જઈને કોઈ દી કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. સમજણને નીચે જ રાખે, ફક્ત પોતે જ ઉપર જાય છે. એટલે આ કાચબાએ પણ એવું કર્યું કે પોતાની સાથે જે બુદ્ધિ સમજણ હતી સમજ શક્તિ એ બધી નીચે જ રાખી હતી, ફક્ત પોતે એકલો ઉપર જતો રહ્યો હતો. એટલે એને તો આ બધાને નીચે જોયા ટાઈટા બાય બાય કહેવા માંડ્યા. હંસે કીધું હતું કે ભાઈ તારે માનસરોવર ના પહોંચવું ત્યાં સુધી તારે કંઈ પણ બોલવાનું નથી. તો હંસોને તો ખબર હતી કે બોલશે તો શું થશે, એટલે એને અગાઉ આવું ગોખાવી દીધું હતું. શું ગોખાવ્યું હતું? કે રસ્તામાં કશું જ બોલવાનું નહીં, મૂંગા રહેવાનું, એવું ગોખાવ્યું હતું. કાચબા ભાઈ તો બધાને જોઈને હરખાઈ ગયા, ફૂલાઈ ગયા અને ટાટા બાય બાય એટલું બોલ્યા ત્યાં તો ઊંધા માથે જઈને પડ્યા. પડ્યો ધ્રાસકો હંસોને, હમણાં ટપ્પુ મરશે. ધ્રાસકો પડ્યો એટલે એમના હૃદયમાં શું થયું કે હાય 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 હાય, આપણે એવું કહીએ છીએ ને કે હવે શું થશે. પેલા બે હંસ હતા એમના મોઢામાં તો લાકડી હતી, એમને પાંખો પણ હતી, લાકડી છૂટી જાય તો પણ કોઈ ચિંતા નથી. શા માટે? કારણ કે એમને પાંખો હતી, એમને ઉડતા ફાવે છે. પણ પેલા ટપ્પુને તો પાંખો હતી નહોતી અને મોઢામાંથી જેવું ટાટા બાબા બોલ્યા એવી લાકડી છૂટી ગઈ. એટલે એમને ધ્રાસકો પડ્યો કે હવે શું થશે. આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે. મોટો એવો નીચે દરિયો હતો
અને ટપ્પુ ભાઈ તો બોલ્યા અને ઊંધા માથે પડ્યા. થોડું કે ઓછું પાણી છે, તળાવ છે કે નદી છે કે એમાં કાછવાભાઈ છપ છપ કરતા તરીને બહાર આવતા રહેશે. આ તો મોટો દરિયો છે, એમાં ખૂબ જ પાણી છે, શું થશે હવે ટપ્પુભાઈનું? ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ. તો આ શું થયું કે ટપ્પુભાઈએ તો ખરીદી કરી હતી, એમાં શું લીધું હતું? પેરાશૂટ. પેરાશૂટ કોને કહેવાય એ પણ તમે લોકોએ તમને લોકોને ખબર હશે. આગળ આપણે બીજા ભાગમાં તમને કાપડનું અથવા કાગળનું બનાવતા શીખવાડ્યું હતું, બરાબર? તેમાં પેરાશૂટ આવી ગયું હતું અને છત્રી જેવું હોય, બરાબર, તે હવામાં ઊંચે ઉડે છે, પતંગ આપણે કહીએ એ રીતના, અને આપણા શરીરે બાંધી દઈએ એટલે એમાં હવા ભરાય એટલે આપણે નીચે ઉતરી શકીએ છીએ. પાંખ વીંઝવાની આમાં નહોતી માથા કૂટ. પાંખ વીંઝવાની એટલે પાંખ હલાવવાની, પાંખ ઉપર નીચે કરીએ આપણે, પાંખ ફફડાઈએ તો જ ઉડી શકાય છે, બરાબર. એક સરખી પાંખ રાખીએ તો આપણે ઉડી શકીએ નહીં. પાંખો તમે પંખીઓને ઉડતા જોયા હશે, એમની પાંખો ઉડે ત્યારે કેવી વીંઝાય છે, વીંઝાય છે એટલે ઉપર નીચે થાય છે. તો એની કોઈ માથાકૂટ હતી નહીં. આપણે જેવું ચાલીએ છીએ એવા આપણા પગ દુખે, એ રીતના પંખીઓને પણ એમની પાંખો દુખી જાય છે, બરાબર, થાકી જાય છે લોકો લાંબુ મુસાફરી કરે ત્યારે. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી ખારીસિંગ. શું કહે છે? બજારમાં જઈને ખાલી મેં ખારીસિંગ એકલી નહોતી લીધી, કહે છે ટપ્પુભાઈ. કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. કદાચ કાંઈક એવું બન્યું હોય તો કહેશે હવામાં સ્વિમિંગ કરવું જરૂરી છે, એટલા માટે એમને પેરાશૂટ પણ લીધું હતું, બરાબર. હવામાં ઉડી શકવા માટે એમને શું લીધું હતું? પેરાશૂટ. જો નીચે અહીંયા આગળ ચિત્રમાં તમને છત્રી જેવું દેખાય છે ને, બે દોરીને બધું, હા, તો એ શું છે? એ પેરાશૂટ કહેવાય, બરાબર. હા, બે દોરી બાંધી દીધી છે એમના હાથે, શરીરે બાંધીને જ આવ્યા હતા અને સ્વિચ દબાવી એટલે પેરાશૂટ ખુલી ગયું, બરાબર. હા, આ છે પેરાશૂટ. એટલે સ્વિચ ચાલુ કરી એટલે પેરાશૂટ ખુલી ગયું અને કાચબાભાઈ તો સરસ મજાના હવામાં સ્વિમિંગ કરવા માંડ્યા. હતી વાર્તા જૂની, એમાં ઘણા કાચબા મરતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. પહેલાંની વાર્તાઓની જેમ ઊંચે આકાશમાંથી પહેલાં આવી વાર્તા આવતી હતી બાળમિત્રો, તેમાં કાચબો મરી ગયો હતો. પણ હવે આ નવી વાર્તા, જેમ જેમ દિવસો આગળ વિકાસ થતો જાય તેમ તેમ આ પેરાશૂટ આવ્યું, બરાબર. પેરાશૂટની શોધ થઈ, એ રીતના કાચબાને પણ કંઈક નવીન શોધી કાઢ્યું અને એને પોતાની સાથે પેરાશૂટ લીધું અને બાંધી દીધું. પછી પડવા જેવો થયો એટલે એને સ્વિચ ચાલુ કરી દીધી. એટલે પહેલાંની વાર્તામાં તો કાચબા મરી જતા હતા, બરાબર, પણ અત્યારના કાચબાઓ તો બચી ગયા. કેમ બચી ગયા? પોતાની સાથે જે પેરાશૂટ લાવ્યા હતા તેના કારણે. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા, બરાબર. નીચે ઉતરીને ટપ્પુભાઈ, તે તો કેવી રીતના આવતા હતા? ટપ્પુભાઈ તો આકાશેથી પીછાની જેમ ઉતરતા હતા. પેલું આકાશમાંથી પીછું પડતું હોય ધીમે, બરાબર, ઉડીને, એવી રીતના ટપ્પુભાઈ પણ ધીમે 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 નીચે આવવા માંડ્યા અને ગંગા નદીમાં પડ્યા. ગંગા નદીમાં નાયા અને ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. એટલે પહેલાંના કાચબા મરી જતા હતા, પણ અત્યારના જે હોંશિયાર ડાયા કાચબા, લપલપિયા કાચબા, પોતાની સાથે પેરાશૂટ લાવ્યા હતા એટલે તેઓ બચી ગયા. ગંગાજીમાં નાહી ધોઈ ખાધું પીધું અને મીઠા ગીતો ગાયા. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણે આ કાવ્ય સમજૂતી પણ પૂર્ણ થાય છે અને પછી બીજી આવે છે, વાંચો અને સમજો. તો બાળમિત્રો, આ વાંચવાનું છે અને સમજવાનું છે, તો ચાલો આપણે જોઈ લઈએ. મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. મિત્રો ભેગા મળે, બરાબર, વેકેશન પડે એટલે બધા મિત્રો સાથે મળે એટલે દિવસે રમાય તેટલું દિવસે રમે, વાતો કરે, મજા કરે, આનંદ કરે, અને પાછા રાત્રે પણ જ્યાં સુધી ઊંઘવાનો સમય ના થાય, ઊંઘ ના આવે ત્યાં સુધી બેસી ગપ્પા મારે, રમે અને મજા કરતા હતા. સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું. સસલા કેવું હોય? સફેદ સફેદ અને પોચું પોચું, જાણે રૂમાંથી બનાવ્યું હોય તેવું. એટલે સસલાનું બચ્ચું પણ એના કરતાં નાજુક નમણું હોય, એટલે સસલાનું બચ્ચું પણ રૂની પૂણી જેવું હતું, સફેદ સફેદ અને પોચું પોચું. મળ્યા એ પરથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ. ત્રીજા નંબરમાં છે મળ્યા એ પળ. મળ્યા એ પળ એટલે કે જેવા રાજ પેલા હંસો નીચે આવ્યા
તરત જ ટપ્પો ભાઈ તો એમની પાસે પહોંચી ગયા અને એ જ ક્ષણે પટ એટલે એ જ ક્ષણ એ ક્ષણે એમને દોસ્તી કરી લીધી, પાક્કી દોસ્તી રાજહંસ સાથે. માનસરોવરમાં રહેતા હોય એ હંસોને શું કહેવાય? રાજહંસ. બરાબર, સફેદ સફેદ હોય મોટા મોટા અને સાચા મોતીનો ચારો ચરતા હોય એને રાજહંસ કહેવામાં આવે છે. તો જેવા નીચે ઉતર્યા તેવા ટપ્પુભાઈ હંસો પાસે પહોંચી ગયા, દોસ્તી કરી લીધી સરસ મજાની પાક્કી. શા માટે? કારણ કે તેમને માનસરોવર જવું હતું ને, એટલા માટે. ચાલો ચોથા નંબરનું જોઈએ આપણે. પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું. બરાબર, પ્રવાસમાં જવાનું હોય એટલે આ બધી વસ્તુઓની ખરીદી કરો ને તમે, કે નવા કપડાં, બૂટ, નાસ્તા, જાત જાતના બિસ્કીટો ને બધું ખરીદી કરીએ આપણે. પાંચમા નંબરનું, ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી. બરાબર, વાંચવાનું હોય તો ઊંઘ આવે છે અને જ્યારે ઊંઘવાનું થાય ત્યારે મને ઊંઘ આવતી નથી. ટીવી જોવાનું કીધું હોય તો સરસ મજાનું આપણે જોઈએ છીએ. છઠ્ઠા નંબરનું, અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. પ્રવાસમાં જવાનું હોય એટલે આપણને મમ્મી પપ્પા આપણને બસ સુધી મૂકવા આવે છે અને જ્યારે બસ ઉપડે ત્યારે આપણને ટાટા બાય બાય કહે છે. બરાબર, તમે પણ ક્યારેક ગયા હશો, ના ગયા હોય તો મોટા થાવ ત્યારે જજો, તમારા મમ્મી પપ્પા તમને મૂકવા આવશે ત્યારે ટાટા બાય બાય કહેશે. સાતમા નંબરનું, પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે. દરેકને દરેકના જન્મદિવસ ઉપર કંઈક ને કંઈક ગિફ્ટ બરાબર મળતી હોય છે, તો એવી રીતે આના પપ્પાએ પણ તેને શું પ્રોમિસ કર્યું હતું, વચન આપ્યું હતું કે તારા આ વખતના જન્મદિવસે તને સાયકલ લાવી આપીશ. બરાબર, આઠમા નંબરનું, ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતાબહેન ઘરને તાળું મારવા ગયા. પાછા ફરી જોયું તો મહેશ દેખાયો નહીં. તેમને ધ્રસકો પડ્યો એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો. બરાબર, ઓટલી ઉપર નાના મહેશ, નાનો એવો મહેશ હશે, મહેશ નામનો છોકરો તમારા જીવડો, એટલામાં મૂકી સંગીતાબેન નામના બેન ઘરને તાળું મારવા ગયા. ઘરનું તાળું મારીને આવ્યા એટલામાં પેલો મહેશ દેખાયો નહીં. ક્યાં ગયો હતો મહેશ? સંતાઈ ગયો હતો. બરાબર, તેમને ધ્રસકો પડ્યો. ધ્રસકો પડ્યો એટલે મનમાં એમના હૃદયમાં એવું થયું કે ક્યાં ગયો હશે, એકદમ જ નવાઈ પામી ગઈ કે ક્યાં ગયા હશે. એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો. એવું કહ્યું વિચારતા હતા. બરાબર, એટલામાં મહેશ આવ્યો અને થપ્પો કીધો. નવમા નંબરનું, તરતા ન આવડતું હોય તેને સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું જોઈએ. તરતા ના આવડતું હોય તો નદી, તળાવ, દરિયામાં પડવું જોઈએ નહીં. સૌપ્રથમ એને સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું જોઈએ, જેથી કરીને આપણે ડૂબી જઈએ તો આપણે બચી જઈ શકીએ. બરાબર, ગરમી લાગતી હોય તો પૂઠું વીંઝો પવન આપશે. ગરમી લાગતી હોય, પંખો ના હોય અથવા લાઇટો ગઈ હોય તો પૂઠું અથવા વીંઝો, વીંઝો એટલે પેલો પંખો આવે છે ને હાથ પંખો, એને વીંઝણો કહેવાય, પવન આપશે. બરાબર, એનાથી આપણે પવન નાખીએ તો આપણને પવન આવશે. ચાલો એના પછી નીચે વાતચીત પ્રશ્નો આપેલા છે, પાન નંબર 79 ઉપર. તો એમાં ચાલો એ પ્રશ્ન આપણે જોઈ લઈએ. અહીંયા આગળ મેં તમને લખીને સમજાવ્યા છે. તમારે આ વાતચીતના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે, એટલા માટે ચાલો એમાં થોડુંક ધ્યાન આપીએ. આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમે? તો બાળમિત્રો, અહીંયા આગળ મેં મારી મનગમતી લીટી લખી છે, તમે તમારી લીટી પણ તમે લખી શકો છો. આ લીટી તમને સાંભળવાની મજા આવી અથવા ખૂબ જ ગમી. તો જુઓ એનો જવાબ છે, ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરા સૂટ, પાંખ વીંઝવાની નહોતી માથા કૂટ. આમાં તમે બે લીટીમાંથી એક લીટી પણ લખી શકો છો. કે જેવો ટપ્પુ પડ્યો તેવો તરત જ તેને સ્વિચ ખોલી પેરાસૂટ ખોલ્યું,
ત્યારે અમને ખૂબ જ મજા આવી. એ લીટી પણ મને ખૂબ જ ગમી. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? તો આમાં પણ તમે તમારો જવાબ લખી શકો છો. જે લીટી આખા કાવ્યની ગમી હોય એમાંથી એ લીટી તમે લખી શકો છો કે ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. બરોબર, કઈ લીટી ગાવાની ગમી? ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા, આ લીટી ગાવાની મમને ખૂબ જ ગમી. ત્રીજો પ્રશ્ન છે, આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? અભિનય એટલે કે એના જેવું નાટક. આ ગીતમાં હંસો સાથે આકાશમાં ઊંચે ઉડવા લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અભિનય કરવો અમને ખૂબ જ ગમે. આના સિવાયનો પેરાસૂટ સ્વિચ ખોલીને કાચબો ઉડ્યો એવું ઉડવાનું અભિનય પણ તમને જો ગમે તો તમે એ અભિનય પણ લખી શકો છો. અથવા આનો આ પણ લખી શકો છો કે આ ગીતમાં હંસો સાથે ઉડવાની અમને મજા આવી હતી એટલે અમે હંસો સાથે લાકડી સાથે લઈને એની સાથે આકાશમાં ઉડીએ એવો અભિનય કરવો અમને ખૂબ જ ગમે. ચોથો પ્રશ્ન છે, ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તો ટપ્પુભાઈ આખો દિવસ પાણીમાં છપછપિયા કરવાનું કામ કરતા હતા. બરોબર, ખબર પડી ગઈ બાળમિત્રો જવાબમાં કે ટપ્પુભાઈ આખો દિવસ શું કામ? એને તો કાંઈ કામ કરવાનું હોય નહીં, પાણી મારે એટલે ખાઈ પીને મજા કરે અને પાણીમાં છપછપિયા આમથી તેમ કર્યા કરતા હતા. પાંચમા નંબરનો સવાલ છે, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? બોલો, આમાં તમારે ક્યાં જવું છે? જો તમને ઉડતા આવડતું હોય, તમારી પાસે પાંખો હોય તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? તો આનો જવાબ પણ તમે તમારી રીતે લખી શકો છો કે ભાઈ હા, મને આ જગ્યાએ જવું ગમે, મામાને ઘેર જવું હોય તો ત્યાં પણ પાંખો હોય, ઉડતા આવડતું હોય તો તમે જઈ શકો છો. અથવા તમારી મનપસંદની કોઈ જગ્યા હોય ત્યાં પણ તમે જઈ શકો છો. અહીંયા આગળ મેં એ જવાબ લખ્યો છે, ચાલો આપણે એક વખત જોઈ લઈએ કે અમને ઉડતા આવડે તો અમે ઊંચા આકાશમાં તેમજ ઊંચી પર્વતની ટોચે જવાનું અને દરિયા વચ્ચે જઈને ઉડવાનું પસંદ કરીશું. દરિયા વચ્ચે જઈને શા માટે ઉડવાનું પસંદ કરીએ? સરસ એવું ઠંડુ વાતાવરણ હોય એટલે દરિયાની વચ્ચે જઈને ઉડવાનું અમે પસંદ કરીશું. બરાબર, ચાલો એના પછી છઠ્ઠા નંબરનો સવાલ છે કે તમે મુસાફરી માટે કે ફરવા માટે ગયા હો અને પડો ત્યારે કેવી રીતે રડો? આ પણ સવાલ સરસ છે અને એ પણ તમે તમારી જાતે લખી શકો છો. બરાબર, મુસાફરી માટે ક્યાંક ગયા હોય અથવા તો મમ્મી સાથે ક્યાંય ગયા હોય માર્કેટમાં અને પડી ગયા હોય, થોડુંક વાગે તો તમે રડો. રડો તો કેવી રીતના રડો? ધીમેથી રડો કે મોટેથી રડો એનો અભિનય કરવાનો છે. બરાબર, આનો જવાબ લખવાનો નથી, એને ફક્ત અભિનય કરવાનો છે એટલે કે રડીને બતાવવાનું છે. ચાલો એના પછીના નીચે પ્રશ્ન જવાબ આપેલા છે તે આપણે જોઈ લઈએ. જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? કાચબાભાઈએ તો પ્રોમિસ લઈ લીધું હતું એક જ ક્ષણમાં ફટાફટ આવ્યા એવા તરત જ હંસો કે ભાઈ મારે પણ તમારી સાથે માનસરોવર આવવું છે, પણ એને તો પાંખો હતી નહીં. તો આ હંસોએ વિચાર કર્યો કે હવે આ કાચબાને પ્રોમિસ તો કરી દીધું છે આપણી સાથે લઈ જવાનું, પણ હવે એને લઈ જવો કઈ રીતના? તો ચાલો આપણે એનો જવાબ જોઈએ કે હંસોએ એક લાકડી લઈને બંને છેડેથી પકડી રાખવાનું અને વચ્ચેથી મોઢા વડે કાચબાભાઈ લાકડીને પકડી રાખે આવી રીતે આકાશમાં ઉડાડવાનું વિચાર્યું. બરાબર, આપણે કાવ્ય સમજૂતી જોઈ ત્યારે મેં તમને કીધું હતું કે બંને હંસોએ એક લાકડીના બંને છેડા પોતાના મોઢામાં પકડી લીધા અને વચ્ચેનો જે લાકડીનો ભાગ હતો તેમાં કાચબાભાઈને મોં વડે પકડી રાખવાનું કીધું અને પછી એ લાકડી લઈને આકાશમાં ઉડવાનું વિચાર્યું. બરાબર, તો બાળમિત્રો આ રીતનો જવાબ તમારે લખી કાઢવાનો છે. ચાલો એના પછી બીજા નંબરનો છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસોએ કઈ શરત મૂકી? એને તો પ્રોમિસ આપ્યું હતું એટલે કે સારું તને અમારી સાથે માનસરોવર લઈ જઈશું, પણ તારે પણ
માનસરોવર આવતા પહેલાં અમારી સાથે તને એક શરત રાખીએ છીએ કે આ શરત તારે પૂરી કરવાની. તો કઈ શરત છે ચાલો જવાબમાં જોઈએ. કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં કાચબાભાઈએ ઉડતી વખતે જરાય બોલવું નહીં એવી શરત હંસોએ મૂક્યું. બરાબર, કે રસ્તામાં જ્યાં સુધી આપણે માનસરોવર પહોંચી ના જઈએ ત્યાં સુધી તારે એક પણ શબ્દ બોલવાનો નહીં, એટલે કે મૂંગા રહેવાનું શરત મૂકી. બરાબર, ચાલો ત્રીજા નંબરનો સવાલ જોઈએ આપણે. માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? હંસો તો એમને લઈ જવા માટે તૈયાર થઈ ગયા હતા. બરાબર, એ કાચબાને એટલે હવે આપણે જવાનું છે એવું નક્કી થઈ ગયું. પ્રવાસમાં જવાનું હોય એટલે ખરીદી તો કરવી પડે, શોપિંગ કરવી પડે. બરાબર, તમે પણ ક્યાંક બહારગામ જતા હોય તો કંઈક ને કંઈક વસ્તુની ખરીદી કરતા હોવ છો. તો ચાલો આ કાચબાભાઈએ શું ખરીદી કરી આપણે જોઈએ જવાબમાં. માનસરોવરમાં જવા માટે કાચબાભાઈએ ખારીશિંગ, પેરાસૂટ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી હતી. બરાબર, માનસરોવર જવા માટે કાચબાભાઈએ શું ખરીદ્યું? તો રસ્તામાં ખાવા માટે ખારીશિંગ લીધી હતી, પછી પેરાસૂટ અને બીજી ઘણી બધી વસ્તુઓ લીધી હતી. એ તો ખબર નહોતી કે લાકડી મોઢામાં રાખવાની છે, એટલે ખાવા માટે રસ્તામાં કાંઈક તો જોઈએ. બરાબર, જ્યાં સુધી સાચા મોતી ના મળે ત્યાં સુધી ખારીશિંગથી કામ ચલાવવાનું હતું, એટલે એને ખારીશિંગ લીધી, પણ ખારીશિંગ ખાવાનો સમય મળ્યો નહીં. બીજું ઘણી બધી વસ્તુઓ લીધી હતી અને પેરાસૂટ પણ લીધું હતું, એટલે કાચબાભાઈએ માનસરોવર જવા માટે આ બધી વસ્તુઓની શોપિંગ કરી હતી. ચોથા નંબરનો છે પ્રશ્ન, તમારે બહાર જવાનું હોય તો તમે સી ખરીદી કરો. જો તમારે પણ બહારગામ જવાનું હોય અથવા તો શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય તો તમે કઈ કઈ વસ્તુઓ લઈ જાઓ તમારી સાથે? તો આપણે ક્યાંક ફરવા જવાનું હોય, કોઈના ઘરે જવાનું હોય તો વાંધો ના આવે, પણ ક્યાંક બહારગામ ફરવા ગયા હોય 2-3 દિવસ માટે, અઠવાડિયા માટે, તો આપણે થોડો ઘણો સામાન તો આપણો લઈ જવો પડે. તો કહેશે કયો કયો સામાન આપણે લઈ જઈશું અથવા ખરીદીશું? તો અમારે બહાર જવાનું હોય ત્યારે અમે ટૂથબ્રશ, સવારમાં ઉઠીને પહેલાં આપણે મોં સાફ કરવા માટે ટૂથબ્રશ, ઉલ્લીઓ ને બધું જોઈએ. બરાબર, એ તો કોઈનું આપણે ઉપયોગમાં ના લઈ શકીએ, આપણું પોતાનું જ હોવું જોઈએ. પછી કહેશે શેમ્પુ, સાબુ, રૂમાલ, નવા કપડાં, દવા, જરૂરી દવા પણ આપણે સાથે, શરદી ઉધરસની તાવની એવી બધી લઈ જવી પડે, પગ દુખાવાની વાગ્યું હોય તો લગાવવા માટેની એવી થોડી ઘણી દવાઓ પણ આપણે સાથે લઈ જવી પડે. પછી જો શિયાળો હોય તો કોઈ ક્રીમ લઈ જવી પડે, માથોળવા માટે કાંસકો, તેલ, પછી સૂકો નાસ્તો તમને જે ભાવતો હોય તે. બરાબર, ચવાણું, વેફર, બિસ્કીટ એવા ખારીશિંગ એ બધી વસ્તુઓ તમે ખરીદો. પછી ઓઢવા પાથરવા માટેનો સામાન જો સગવડ ના મળે તો આપણું હોય તો આપણે ચાલી શકીએ. એટલે આમાંથી કહેશે આપણી પાસે જેટલી વસ્તુઓ હોય એટલી આપણે ઘરેથી લઈ લઈશું, અને બીજી જે વસ્તુ ના હોય, નવા બૂટ ખરીદવાના, એક નવા કપડાં ખરીદવાના હોય તો આ બધી વસ્તુઓ આપણે ખરીદી કરી બહાર જવાનું થાય ત્યારે એ બધી વસ્તુઓની ખરીદી કરીએ છીએ. પાંચમા નંબરનો, કાચબાને આકાશમાંથી ઉડતા કોણ કોણ જુએ છે? તો કાચબાભાઈ તો આકાશમાં ઊંચે ઉડવા માંડ્યા. બરાબર, સરસ આકાશમાં શાહી સવારી ઉડતી હતી, તો આ શાહી સવારી જોવા માટે કોણ કોણ આવે છે બહાર જુઓ? તો એને જવાબ જોઈએ કે કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા જુએ છે. બરાબર, ચાલો પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ટપ્પુ કેવી રીતે બચી ગયું? તો એનો જવાબ જોઈએ, ટપ્પુના મોઢામાંથી લાકડી છૂટી ગઈ ત્યારબાદ ટપ્પુએ સ્વિચ ચાલુ કરી, તો સ્વિચ દબાવી પેરાસૂટ ખોલ્યું અને પેરાસૂટના આધારે નીચે ઉતર્યો અને બચી ગયો. શું કર્યું હતું ટપ્પુએ? જેવું ટાટા બાય બાય બોલ્યો એવું મોઢામાંથી લાકડી છૂટી ગઈ, અને લાકડી છૂટી ગઈ એવી તરત જ ટપ્પુએ સ્વિચ દબાવી પેરાસૂટ ખોલ્યું અને પેરાસૂટના આધારે તે નીચે ઉતર્યો અને બચી ગયો. બરાબર, ચાલો બાળમિત્રો, પ્રશ્નોના જવાબ તમને ખ્યાલ આવી ગયા છે. તો આ પ્રશ્નોના જવાબ તમારે સુંદર અક્ષરે પાઠ 5માં
આગળના બાકી હોય તે લખી કાઢજો અને આ પણ તમારે લખવાના છે, બરાબર? ચાલો એના પછીનું છે, આગળની પ્રવૃત્તિ છે, ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો, બરાબર? ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. અહીંયા આગળ જોઉં, એક ઉદાહરણ આપ્યું છે, લપલપ્યા, તો એવું બીજો શબ્દ આવે છે પાઠમાં છપછપિયા. આ ગીતમાં કયો આવે છે? છપછપિયા. પાછળ યા યા આવે એવો. તો આમાં પાળે, તો પાળેમાં બીજું ઢાળે. ધોળી, તો ટોળી. જાશું, ખાશું. ટાણું, ગાણું. ધારી, સવારી. ઘારી, સવારી. અહીંયા આગળ ધારી આવશે અથવા આમાં ઘારી છે, પણ આપણે કાવ્યમાં ધારી શબ્દ આવ્યો હતો એટલે અહીંયા આગળ ધારી લખી દેવાનું આપણે. ધારી, સવારી. આવ્યું, ગોખાવ્યું. ખોલ્યા, બોલ્યા. માથે, સાથે. મરશે, તરશે. મરતા, ઉતરતા. નાહ્યા, ગાયા. પેરાશૂટ, માથાકૂટ. તો આમાં તમે જોયું હશે કે બધા શબ્દો પાછળનો છેલ્લો અક્ષર સરખો આવે છે, તો ગીતના આધારે આવા શબ્દો આપણે શોધીને આ ખાલી જગ્યાવાળા બોક્સમાં આપેલા છે તેમાં તમારે પાન નંબર 80 ઉપર લખી કાઢવાનું છે, બરાબર? ચાલો એના પછી નીચેનું જુઓ કે ત્રણ ત્રણના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો, વર્ગમાં કહો અને કાશબાભાઈ હંસો પાસે ગયા તેનું નાટક કરો, બરાબર? સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવો. જો તમે ક્લાસરૂમમાં હો તો આપણે આ નાટક ક્લાસમાં કરાવો. અત્યારે તો તમારે ફક્ત આ વાર્તા ફરી એક વખત વાંચી લેવાની છે પુનરાવર્તન માટે. ચાલો. ટપ્પુભાઈ કહે, કેમ છો હંસભાઈ, મારે તમારું થોડું કામ છે. આ રીતનું નાટક તમારે કરવાનું છે ત્રણ ત્રણના જૂથમાં બેસી. તો હંસ કહેશે, બોલો ને ટપ્પુભાઈ. તો ટપ્પુભાઈ કહે છે, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. જેવી રીતના પાઠમાં કાવ્યમાં જે વાક્યો આવતા હતા એ રીતના વાક્યો તમારે ત્રણ જણના, એક તો ટપ્પુ, એક જણે હંસ અને બીજું હંસલી, એમ ત્રણ જણના જૂથમાં બનાવીને આ નાટક ભજવવાનું છે. ચાલો એના પછી આગળ એક આવે છે, વાંચો, વિચારો, કહો અને લખો. જો વાંચવાનું કીધું છે, વિચારવાનું કીધું છે, કહેવાનું કીધું છે અને લખવાનું. તો આમાં ચિત્ર જુઓ. ચિત્રમાં તમને સરસ એવો બગીચો દેખાય છે, ફુવારો દેખાય છે, છોકરાઓ દેખાય છે, બરાબર? ત્રણ બાળકો છે, એક બે છોકરીઓ છે ને એક છોકરો છે, પાછળ બે છોકરાઓ ઊભા છે અને પતંગિયું છે, બીજા બધા પક્ષીઓ ઉડે છે. એટલે આ બગીચાનું ચિત્ર છે, બગીચામાં બાળકો રમવા માટે આવ્યા છે. તો ચાલો આપણે શું કહે છે નીચે જોઈએ. અદ્વૈત પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંદો બન્યો. બાળકો રમી રહ્યા છે, એ લોકો શું રમી રહ્યા છે? મને પતંગિયું અહીંયા આગળ જોયું એટલે એક રમત સૂજી, એટલે જે આ અદ્વૈત છે, બરાબર, અદ્વૈત એ શું બન્યો? પતંગિયું બન્યો. તમને અહીંયા આગળ દેખાયશે, દેખાતું છે, બરાબર? અદ્વૈત શું બને છે? પતંગિયું. અને આ પ્રતીક્ષા વંદો બન્યું, એટલે એ લોકો આ રીતનું નાટક કરે છે, કે છે રમે છે એક જાતની રમત. તો જુઓ, અદ્વૈત પતંગી બન્યો અને પ્રતીક્ષા વંદો બની. તેઓ બે બે મિનિટ આંખો બંધ કરીને બેઠા અને પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. નાટક મનમાં બોલી દીધું આંખો બંધ કરીને, ભાઈ આ રીતનું આપણે બોલીશું, જો હું પતંગી હોય તો આમ કહીશ તેમ કરીશ, એવું બધું અદ્વૈતે વિચારી લીધું. બંને પોતપોતાના શબ્દો વિચારી લીધા કે આપણે નાટકમાં શું બોલવાનું છે. તો ચાલો, અદ્વૈત શું બોલે છે? તો એ કહે છે, જો હું એક પતંગિયું હોઉં તો, બરાબર, મેં તો એક પછી એક ફૂલ ઉપર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે મલમલની ગાદી જેવું લાગે. અદ્વૈત પતંગિયું બન્યો છે એટલે એ પતંગિયું હોય તો શું કરે, કે છે, એટલે કે હું તો જાત જાતના ફૂલો ઉપર જઈને બેસું, અને ફૂલો ઉપર જઈને બેસું એટલે ત્યાં એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડાઉડ કરું, અને ફૂલ પર બેસીએ ત્યારે કેવું લાગે, કે સરસ મલમલની ગાદી જેવું. ફૂલ તો કેવા સરસ પોચા રૂ જેવા હોય, મલમલની ગાદી જેવા લીસ્સા. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ગાદી પર બેસીને શું કીધું? ફૂલોમાંથી જાત જાતના ફૂલોનો રસ પીધો. એ ફૂલો ઉપર બેઠા એટલે એને ગાદી પર બેઠો હોય એવો વિચાર આવ્યો, અને એના પર બેસીને સરસ મજાના જાત જાતના મીઠા મીઠા રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું.
ફૂલોનો રસ પી લીધો એટલે સરસ મજાની ડાળી પર જઈને હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. શું થયું? તડકો વધ્યો એટલે કે છે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો, હું હિંચકે હિંચકતો હોઉં એમ લાગતું હતું. થોડોક થોડોક પવન આવતો હતો અને થોડોક તડકો પણ હતો, પણ એ ત્યાં બેઠો હતો એટલે કે છે પવન ધીમો હતો એટલે મને જે પેલે ફૂલોની ડાળી પર જઈને બેઠો હતો એટલે જાણે હું હિંચકા ઉપર બેઠો હોય, હિંચકે હિંચકતો એવું મને લાગતું હતું. હિંચકે ઝૂલવાની તો ખૂબ જ મજા પડી. શું કહે છે? હિંચકે ઝૂલવામાં મને ખૂબ જ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો અને હું તો પાંખડીને ચોંટીને જ પડ્યું. થોડો થોડો પવન હતો એમ કરતાં કરતાં કે છે થોડોક વધારે પવન આવ્યો એટલે કે છે હું તો પાંખડીને ચોંટી જ પડ્યું. એટલે પડી ના જાઉં એટલે જે ફૂલોની પાંખડી હતું એના પર ચોંટીને જ બેસી ગયું, જેથી કરીને હું નીચે પવનથી પડી જાઉં નહીં. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. પાછું પાછું ભૂખ લાગી એટલે હું તો બીજા ફૂલોનો રસ પણ ચૂસવા લાગ્યો. કે છે ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું. એટલામાં કે છે મને ક્યાં ગયો, પડોશના બગીચે જવા આવ્યું. બીજા મને ફૂલોના રસ ચાખવાનું મન થયું એટલે કે છે હું બીજાના બગીચામાં જવા પહોંચ્યો. અહીંના બગીચાના ફૂલો તો મેં બધા ફૂલોનો રસ ચાખી લીધો, હવે કે છે મને પાડોશના બગીચામાં જવાનું મન થયું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. રસ્તામાં દરિયો આવે એક ઘરેથી બીજા ઘરે જાઓ ત્યાં સુધીમાં ના, પણ ત્યાં આગળ શું જોયું, એને સરસ મોટી ખુલ્લી એવી ટાંકી જોઈ. બરાબર, એટલે કે છે મોટો દરિયા જેવું આવ્યું. હું સૂર્યાબહેનના બગીચે જઈને પહોંચ્યો. બાજુમાં જ રહે પડોશીનો બગીચો હતો, એના શું હતું, સૂર્યાબહેન હતું. તો કે છે હું બાજુના સૂર્યાબહેનના બગીચામાં જઈને પહોંચ્યો. તો પ્રતીક્ષા શું કહે છે, તને બીક ના લાગી, કોઈ દવા છાંટી દે તો? અદૈત કહે છે શાની બીક, હું તો માસ્ક પહેરું જ છું ને. કે છે શું કહે છે, હું તો માસ્ક પહેરીને જ ફરું છું એટલે મને દવા છાંટે એની બીક લાગતી નથી. બરાબર, ચાલો. તો પછી અહીંયા આગળ અદૈતનો વારો પૂરો થયો. હવે વારો કોનો આવે છે, પ્રતીક્ષાનો. તો આમાં જો અદૈતનું જેવું લખેલું આપ્યું છે એવું તમે પ્રતીક્ષા વિશે પણ લખી શકો છો. અહીંયા આગળ જેટલી જગ્યા હતી એટલું મેં લખ્યું છે, આગળ તમે તમારી રીતે પણ તમારા નોટબુકમાં લખી શકો છો. વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે તે લખો. બરાબર, હવે પ્રતીક્ષાનો વારો. એ વંદો બની હતી એટલે પ્રતીક્ષા કહે છે કે જો કે હું વંદો બની હોય તો શું થવું. કે છે મને અંધારું ખૂબ ગમે. વંદો હોય એને શું ગમે, અંધારું ગમે, એને અજવાળું ગમે નહીં. તેથી હું ગંદા પાણીની ગટોરો અને ભૂંગળામાં રહેવું મને ગમે છે. અંધારું ગમે એટલે મને ગંદા પાણીની ગટોરો અને ભૂંગળા અને બધું હોય, પાઇપો હોય, એમાં રહેવું મને વધારે પસંદ છે. કે છે તમે જોયેલા હશે વંદા કે રાત પડે ત્યારે જ નીકળે છે, દિવસના વંદા દેખાતા નથી. અને ગમે તમે અડધી રાત્રે જો બહાર નીકળ્યા હોય, પાણી બાણી પીવાની લાઇટ ચાલુ કરી હોય, તો પેલા રસોડામાં ક્યાંક વંદા ફરતા હોય તે બધા વંદા પાછા પોતાની જગ્યાએ અંધારામાં જતા રહે છે. કે છે ક્યારેક મને ફરવાનો શોખ થાય ત્યારે હું આજુબાજુના ઘરના રસોડામાં જાઉં છું અને અલગ અલગ ખોરાક ચાખું છું. જો કશું ખુલ્લું રખડ ફરતું હોય આપણા ઘરમાં તો આ વંદા ગમે ત્યાં ગટરમાંથી કે કંઈક પાઇપમાંથી નીકળીને પહોંચી જાય છે અને ખુલ્લું પડ્યું હોય વસ્તુ બધી ચાખી લે છે. કે છે એટલે ક્યારેક મને ફરવાનો શોખ થાય ત્યારે હું પહોંચી જાઉં છું અને બધો જ ખોરાક અલગ અલગ પ્રકારનો ચાખી લઉં છું. કે છે આવી જ રીતના પછી આગળ અદૈત એને પૂછે છે કે અમુક લોકોને વંદાથી નફરત હોય છે અને ગમતા નથી હતું, તો એ લોકો દવા છાંટે છે વંદાને ભગાડવા માટે. તો કહે છે તને બીક નહીં લાગતી. તો પ્રતીક્ષા શું કહે છે, હું પણ મોઢે હવે પ્રોટેક્ટિવ માસ્ક લગાવીને ફરું છું એટલે મને દવાથી બીક લાગતી નથી અને દવાની કોઈ અસર મને થતી નથી. બરાબર, આ રીતના પ્રતીક્ષા અને અદૈત આવી વંદાની અને પતંગિયાની રમત રમે છે. આમાં તમે તમારા વાક્યો પણ લખી શકો છો. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે, પતંગિયું સાના પર હિંચે છે. તો પતંગિયું હિંચકા ઉપર હિંચે છે. હિંચે છે એટલે કે હિંચકા ખાય છે.
એના પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, પતંગિયાને લાગ્યું, દરિયો લાગ્યું તે શું હશે? જે અદ્વૈત પતંગિયું બન્યો હતો તો એક બગીચાના ફૂલોનો રસ ચાખીને બીજા બગીચાના ફૂલોનો રસ ચાખવા જતો હતો, તો રસ્તામાં તેને દરિયા જેવું આવ્યું તે શું હતું? તો રસ્તામાં એક ઘરથી બીજા ઘરની વચ્ચે જે રસ્તામાં આવ્યું દરિયા જેવું તે શું હતું? મોટો ખુલ્લો ટાંકો હશે. બરોબર, પતંગિયાને એટલે કે અદૈતને દરિયો લાગ્યું તે મોટો ખુલ્લો ટાંકો હશે. બાળમિત્રો, આ રીતે તમે જૂથમાં કામ કરો, અળસિયું, દેડકો, મંકોડા, કીડી, ફૂદુ જેવા જીવજંતુઓમાંથી કોઈક એક બનો અને થોડી વાર એ જીવજંતુ બનીને વિચારો, તમારા અનુભવો પોતાના જૂથમાં કહો. ચાલો એના પછી નકામા શબ્દો છેકો મોટેથી વાંચો. બાળમિત્રો, આપણે આ ફકરો આગળના પાઠમાં એટલે કે પાઠ 4માં આવી ગયેલો છે, તો ચાલો આપણે ફરી એક વખત એમાં નજર કરીએ. કે એક હતું જંગલ, આમાં બે શબ્દો આપેલા છે કાળા અક્ષરે ઘાટાક્ષરે લખેલા, તેમાંથી ખોટો હોય એ શબ્દ, બંધ બેસતો હોય એવો શબ્દ લખવાનો છે અને બીજો ચેકો મારવાનો છે. તો અહીંયા આગળ જુઓ, તેમાં અને તેની. તો જંગલ હતું તો એમાં આપણે એવું કહે છે, એક જંગલ હતું તેમાં એક સસલું રહેતું હતું, એવું નથી બોલતા તેની એક સસલું રહેતું હતું, તેમાં એક સસલું રહેતું હતું. બરાબર, એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો, કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું, સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં, છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો, તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું નાનું સસલું ના પકડી શક્યો? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો અને તે બચવા માટે દોડતું હતું. બરાબર, આમાંથી બાળમિત્રો અહીંયા આગળ જો, આની ઉપર ચેકો મારેલો છે, આની પર આમાં. બરાબર, એટલે આ બધા શબ્દો તમારે વાંચતી વખતે ધ્યાનમાં લેવાના નથી, જો ધ્યાનમાં લેશો તમારો તમારો ફકરો બંધ બેસશે નહીં અને યોગ્ય રીતે વંચાશે નહીં, તો આ બધા શબ્દો ઉપર ચેકો મારવાનો છે. બરાબર, તો તમારી પાસે જે ચોપડી છે એમાં પાન નંબર 82 ઉપર આ ફકરો આપેલો છે, તેના પર ચોપડી પર ચોપડી લઈને બેસજો અને આ ફકરામાં જે નકામા શબ્દો છે તેને પર ચેકો મારી દેજો. ચાલો એના પછી નીચે પણ એક ગીત આપેલું છે, તે આપણે મોટેથી ગાવાનું છે. ચકાચક ચકરી હરતી ફરતી બકરી, ખટાખટ વાદળા ધડાધડ દડી પડ્યા. બરાબર, બીજા નંબરનું છે, વાઘ હરતો ફકરો મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા. ચાલો ગાઈ લીધું, તો હવે એના પછી આગળનું છે, એક બીજી એક પ્રવૃત્તિ છે, શું કેવું છે તે કહો. લીસું કે ખરબચડું, પોચું કે કઠણ, સુગંધવાળું કે દુર્ગંધવાળું. તો અહીંયા આગળ બાળમિત્રો આપણને શું લીસું છે, શું ખરબચડું છે, બરાબર, તે જોવાનું છે. તો અહીંયા આગળ જુઓ, ચોપડીનું પૂઠું કેવું હોય? તો કહેશે ખરબચડું, એટલે ખરબચડું હોય ત્યાં આગળ આપણે ખોટાની નિશાની અથવા તો ખરબચડાનો ખ લખી દઈશું. બરાબર, ચોપડીનું પૂઠું તો કહેશે ખ, નવી નોટનું પાનું તો કહેશે લીસું. બરાબર, તમારા ગાલ, તો તમે તો નાના છો એટલે તમારા ગાલ લીસા હોય, તમારી મમ્મીના ગાલ તો તમારા કરતાં થોડા ખરબચડા હોય. બરાબર, ચાલો આ રીતનું તમારે લખી દેવાનું છે, ચોપડીનું પૂઠું તો કહેશે ખરબચડું, નવી નોટનું પાનું તો લીસું. બરાબર, એ રીતના નોટની અંદર આ રીતનું આખું લખવાનું છે, તમારે અડધું લખવાનું નથી. પોચું છે કે કઠણ, હવે કે છે કાચું પપૈયું, તો કાચું પપૈયું તમે જોયું છે, પોચું હોય ના હોય તો એ કઠણ, પાકું પપૈયું તો કે છે પોચું. બરાબર, પછી ગાલ તો પોચા,
હથેળી, તો હથેળી થોડી કડક હોય એટલે આપણે કઠણમાં લખીશું, બરાબર, એ પોચી બહુ હોય નહીં. ચાલો, સુગંધવાળું કે દુર્ગંધવાળું? એઠવાડ, એઠવાડમાંથી સુગંધ આવે ના આવે તો શું લખવાનું? દુર્ગંધવાળું. દાળ, દાળ કેસે સુગંધિત હોય, બરાબર, ખાવાની વસ્તુ સુગંધિત હોય. ધોયેલા વાળ તો કેસે સુગંધિત, સરસ શેમ્પુ કર્યું હોય એટલે કેવા હોય? સુગંધિત, બરાબર, ધોયેલા વાળ સુગંધિત, અને ધોયા વગરના વાળ દુર્ગંધવાળા, બરાબર, એટલે કે વાસ આવતી, અઠવાડિયાથી માથું ધોયું ના હોય તેમાંથી વાસ આવતી હોય. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણું આ પ્રવૃત્તિ પણ પૂરી થાય છે. નીચે એક આપી છે, હસો. શિક્ષકે ફટાફટ પેન્સિલ આપ, બરાબર. તો ગુરુ કહે છે, સર તમારી પાસે જ છે. શિક્ષક અને વિદ્યાર્થીની વાતચીત ચાલે છે. તો શિક્ષક કહે છે, ફટાફટ મને એક પેન્સિલ આપ. તો કે પેલો જે છોકરો છે, વિદ્યાર્થી છે, કહે છે, એ તારી પાસે જ છે સર, તમારી પાસે જ છે. શિક્ષક કહે, ક્યાં છે? તો ગુરુ કહે છે, તમારા કાન ઉપર. તો શિક્ષક કહે છે, ઉતાવળ છે, જલ્દી બોલ, કયા કાન પર છે? હવે તમારા બંને કાન ઉપર કંઈક વસ્તુ પડી હોય તો તમને ખબર પડી પડ જાય કે આ કાન ઉપર મારે કંઈક છે, બરાબર. એટલે આ હસવા જેવું છે. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણો આ પાંચમા નંબરનો પાઠ પૂર્ણ થાય છે, બરાબર. હવે નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધીનું આ બધું જ હોમવર્ક બાકી હોય ગુજરાતીની નોટમાં કરી લેવાનું છે. આજના હોમવર્કમાં તમારે પ્રશ્નોના જવાબ, વાતચીતવાળા જવાબ લખો, એ તમારા નોટબુકમાં લખવાના છે. બીજી કોઈ પ્રવૃત્તિ લખવાની નથી, બીજી પ્રવૃત્તિ તમારે ચોપડીમાં જ લખવાની છે, બરાબર. ચાલો.